ત્વં યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનં તવેદમ મૈયા પ્રમાદાત પ્રણયે નવાપિ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કોઈ પણ પ્રગતિ કરવી હોય એના પ્રકાર હોય છે પાંચ. પાંચ પ્રકારે આપણે સક્સેસ થઈ, મા બાપના આશીર્વાદ, આપણી પોતાની સ્કિલ, સખત મહેનત, ગુરુની કૃપા અને ઈશ્વરની યોજના, આ પાંચ વસ્તુ મેઇન હોય આપણે સક્સેસ થઈ એમાં. પેલું કયું? મા બાપની આપણી ઉપર આશીર્વાદ. અને હોય આમાં એવા કેટલા છે કે જેના ઉપર મા બાપના આશીર્વાદ નથી? હોય. હવે જરૂર છે તમારે મા બાપને માનવા કે નહીં, એટલે મા બાપના આશીર્વાદ, સ્કિલ, તમે જાતે શું કરી શકો છો, વોટ યુ કેન ડુ. જુઓ, તમે ભણ્યા બરાબર, માસ્ટર ડિગ્રી લઈ લીધી, અને એના બદલે તમને ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન ને ગુડ લક. પણ જે દૂધ ન દેતી હોય ને ગાય, એને ગળે ઘંટ બાંધીને વેચી શકાય? દૂધ દેતી ગાયનું જ તે માધ્યમ છે. એટલે આપણે ભણ્યા ખરા, માસ્ટર ડિગ્રી લીધી, સ્કિલ, આપણે શું કરી શકીએ? સ્કિલ છે આપણી પોતાની. અમારે વાપીમાં ગફુરભાઈ છે, તો એમને ત્યાં ઇંકનું કરે છે. એ હું 7-8-10 વર્ષ પહેલા એમને ત્યાં ગયો હતો, માઇક્રો ઇંક વાળા. તો મને કે અમારે MBA કેટલા છોકરાઓ કે આવે ઇન્ટરવ્યુ આપવા, પછી કે તમે લોકો, આપણને પૂછે કે તમે મારા હાથ દિશે કેટલા માણસો કામ કરશે, મને ગાડી મળશે, મને રહેવાનું જગ્યા મળશે? એટલે એ કે આપણે મનમાં વિચાર આવે, બિચારા છોકરાનો કોન્ફિડન્સ જોયો જાય એટલે કઈ કહેવાય તો નહીં, પણ મનમાં વિચાર આવે કે ડોબા પેલા કામ કરતા તો શીખ, નકર આ દરવાજો મળશે. આ તમારા માટે બહુ મહત્વનું છે, વોટ યુ કેન ડુ. સફળતા બધાને જોઈએ છે, કોને નથી જોતી? સક્સેસ બધાને થવું છે, પૈસા બધાને જોઈએ છે, સત્તા બધાને જોઈએ છે, યશ કીર્તિ બધાને જોઈએ છે, પણ બધાને કેમ મળતી નથી? જુઓ, આ સૃષ્ટિમાં એવી કોઈ ચીજ નથી કે જે ન હોય, પણ આપણને કેમ મળતી નથી, આપણી લાયકાત નથી. ખાલી લાયકાત કેળવવાની છે તો બધા તમારા બને એમ છે. લાયકાત કેળવવી એટલે શું? તો તમે એમ કહો, અમે ભણી તો લીધું કાકા, હવે હું લાયકાત કેળવવાની? આ માસ્ટર ડિગ્રી તો કરી, મહેનત કરી આખી જિંદગી, હવે હું? હવે વાત એ છે કે લાયકાત એકલા અક્ષર જ્ઞાનથી આવી જતી. અક્ષર જ્ઞાન છે ને મિત્રો, બહુ જ તમારો કોન્ફિડન્સ તોડી નાખે એવી વાત છે, પણ સત્ય છે. એટલે મારે આપને કહેવી પડે કે અક્ષર જ્ઞાન છે ને એ જીવનમાં 15% કામ આવે છે, જીવન જીવવા માટે. કેટલું?
15%. Only 15%. અક્ષર જ્ઞાન. આખું જીવન ચાલે છે પ્રેક્ટિકલ. તમારું નોલેજ શું છે, તમે શું કરી શકો છો, અને તમારો બિહેવિયર કેવો છે, તમે બીજાની સાથે વર્તન કેવું કરો છો, કેટલું તમે કામ કરો છો, એની ઉપર આખો આધાર છે. હવે તમે ગોવિંદ કાકાને સાંભળવાના છો, એટલે પહેલા હું મારી તમને ટૂંકમાં ઓળખાણ આપી દઉં. આ બધાએ તો આપી અહીંયા આવ્યું, પણ ખરેખર આ ગોવિંદ કાકા છે ને, એ ગામડીઓ ગોવિંદ છે. માય વિલેજ ઇઝ ઓનલી 700 પીપલ ધેટ ટાઈમ માય બર્થ. ધેટ ટાઈમ ઓનલી 700 પોપ્યુલેશન ઇન માય વિલેજ. અમરેલી ડિસ્ટ્રિક્ટ, સૌરાષ્ટ્ર, લાઠી તાલુકા, દુધાળા ગામ. ઇન માય વિલેજ ઓનલી 1-4 સ્ટાન્ડર્ડ સ્કૂલ. આઈ સ્ટડી ઓનલી 7, બટ નોટ ગિવિંગ 7 એક્ઝામ ઓલ્સો. આઈ હેવ સર્ટિફિકેટ ઓનલી 6. બટ 5, 6, 7 આઈ ગો ટુ લાઠી વિથ વોકિંગ વિદાઉટ ચપ્પલ એન્ડ વિદાઉટ બૂટ, બીકોઝ ટીલ 11 યર્સ ધીસ લેટ નોટ સી ચપ્પલ એન્ડ બૂટ. So that time, I am not 7th standard. My elder brother go to Surat. He asked me, you won't come to Surat with me for diamond cutting and polishing? I go with him to Surat. That time, I am only 13 years old. So I am going to, and at that time, in diamond cutting and polishers in Surat, only 200. Today, near to 1 million. 10 lakh. To that time, 1964, only 200. I am working in factory 6 years, 64 to 70. And first my salary is 103 rupees and last salary 600 rupees. After we three friends, startup, aap log bolte hai na startup. In 1970 startup, and jo કેસે ને કે ભાગ્યમાં હોય સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કઈ મળતું નથી. એમ ભાગ્યમાં હતું એટલે ચાલવા મળ્યું. અને ઇન 1977 આઈ ગો ટુ ફર્સ્ટ ટાઈમ ઇન યુરોપ. આફ્ટર માય 30 યર્સ ગો ટુ માય લાઈફ મોર દેન 30% ઇન ઓવરસીઝ. So today, this company, we have 6,000 people with family member, SRK family member. And we have 9,000 crore export. And we have office in 8 countries in America, in India, so you see, care. How is my English? You see my English without grammar. Because I not learn English in my school. My school, that time, English ABCD also starting from high school, from 8. So I not learn in school ABCD also. But my English only practical. I only read, can't write English. But my English valid around the world. Rest of the 2 countries, British and India. Why? Because British has its mother language, that why they want grammar. India has largest speaking English in the world, that why India want grammar. There are 2 countries my English is not valid, not running. After rest of the all world my English is running. Netherlands, Sweden, Japan, France, they're not English like us. Because we have England rules here, that's why our English is very, very good in world. That's why, because 500 words, any uneducated people also
speaking 500 words in English because this my shirt, pant, coat, boot, station, bus, rickshaw, brake, clutch, wire is sab English hai, magar sab log samajhte hai hamara Gujarati hai. To 500 word to hum English mein bolte hain, koi bhi anpad log bhi bol sakte hain. To isliye hamara English world mein bahut acha hai. In ફ્રાન્સ જર્મની વાલા ક્યાં સોચતા હૈ મેરી સાથે વાત કરતે હૈ એ બોલા હું ભાઈ કો તો બરાબર ઇંગ્લિશ આતા હૈ મેરે કો નહીં આતા કે ઉનકે પાસ ઇંગ્લિશ ઇતના હમારી જિતના ગ્રામ નહીં હૈ વો સ્પીક હમને તો પહેલે જન્મ સે ગુજરાતી સમજ કર ઇંગ્લિશ વર્ડ આ ગયા હૈ એક ગિફ્ટ અંગ્રેજ કા રૂલ્સ આયા વો અચ્છા ભી નહીં થા મગર યે બાત અચ્છી ભી હૈ કે પૂરા વર્લ્ડ લેંગ્વેજ હમારી પાસ આ ગઈ હૈ ધન્યવાદ તો અભી હમ સત્સંગ કરેંગે અભી મેં લેક્ચર દેને કે લિયે નહીં આયા હું મેં આપસે સત્સંગ કરને કે લિયે આયા હું સત્સંગ કા મીનિંગ હોતા હૈ સત્ય નો સંગ સત્સંગ સત્ય નો સંગ તો હમ સત્ય કા સંગ કરેંગે બાતચીત કરેંગે આપ લોગ મેરી સાથ જુડ જાયેંગે કોઈ ભી સ્પીકર આતા હૈ તો પહેલા લેક્ચર દેતા હૈ બાદ મેં ક્વેશ્ચન આન્સર હોતે હૈ ये गोविंद काका को पहले से ही क्वेश्चन आंसर होते हैं क्योंकि लेक्चर देने जैसा उनके पास कोई है नहीं वो तो अनपढ़ है तो उनको कुछ मालूम नहीं है मगर एक्सपीरियंस है तो एक्सपीरियंस है पूरा वर्ल्ड का क्योंकि पूरा दुनिया घुमा हो आई एम गोइंग टू मोर देन 100 कंट्री तो मेरे को सब देख के मालूम है कि दुनिया कैसा है मैंने 6000 लोग को कारोबार चलाने का है इतना कारोबार 1.2 बिलियन का चलाने का है तो ये सब एक्सपीरियंस है मगर एक कोई एजुकेशन नहीं है कि मैं आपको लेक्चर दे सकूं तो अभी आपके मन में जो भी बात आवे सो आपको क्वेश्चन करने का है उससे पहले मैं एक बात बता दूं आपके लिए कि सही आप लोग जो अभी समाज में आएंगे स्कूल अभी एजुकेशन खत्म हो गए जाएंगे एक और दो साल में सर दो साल में हो जाएगा ना बाद में आपको काम करने का है तो सबसे पहले दुनिया क्या देखती है आपका नॉलेज तो देखती है नॉलेज के साथ में आपकी स्ट्रेंथ कितनी है आप काम कितना कर सकते हैं आप कितना घंटा काम करते हैं दखला तरीके गोविंद काका है तो फैक्ट्री में उसने 14 आवर्स ए डे काम किया हमारी फैक्ट्री सुबह 6 बजे शुरू होती थी रात को 8 बजे बंद होती थी तो आप लोग को ऐसा लगेगा 14 घंटा काम करने का तो कितना थकावट हो जाए कितना बोरिंग हो जाए अरे आफ्टर 14 आवर एकदम हम फ्रेश रहते थे क्यों फ्रेश रहते थे कि गांव में हम लोग जो खेत में काम करते थे इसमें 14-15 आवर तो करना ही पड़ता था मगर ओपन टू स्काई में सनलाइट में धूप में 42-43 डिग्री में तो हमको ऐसा लगा कि चलो बहुत अच्छा हो गया कि ऊपर सब तो है वो टाइम पर कोई फैन एसी ऐसा तो कुछ था ही नहीं तो ये था कि वो टाइम पर मैं अकेला काम करे ऐसा नहीं डायमंड में 200 लोग काम कर रहा था पूरा ये सब लोग इतना ही करते थे सबको करना पड़ता था मगर आफ्टर 14 आवर वी आर फ्रेश इफ यू वांट प्रोग्रेस You go out of comfort zone. अगर आप comfort zone में रहे तो progress होने वाला नहीं है Progress उनका ही होता है जो go out of comfort zone. Comfort zone से आप बाहर निकल जाओ सख्त मेहनत करो इसमें से अब्दुल कलाम ने कितना लोग ने पढ़ा धन्यवाद ये 10-15 लोग के लिए ताली बजाओ तो अगर आपको प्रोग्रेस चाहिए तो ये सब आपको करना पड़ेगा उसमें से 100% को डॉक्टर अब्दुल कलाम को पढ़ना पड़ेगा
ગાંધીજી કી આત્મકથા હૈ સત્ય કા પ્રયોગ, સત્યના પ્રયોગો પઢના પડેગા. અગર આપ યુ વોન્ટ પ્રોગ્રેસ તો આપકો મિનિમમ 50-100 બાયોગ્રાફી પઢના પડેગા. આપકા અચ્છા આપકે ઇલાવા કોઈ નહીં કર સકેગા, કોઈ નહીં કર સકેગા. આપકા અચ્છા અબ્દુલ કલામ કા જો મેને બાયોગ્રાફી પઢા ઉસમે ઉસને લિખા હૈ કે ઓ ઉપર જો ભેજને વાલા થા ઉનકા ક્યા બોલતે બચ્ચો સેટેલાઇટ, તો ઉસમે એક મોટર ખરાબ હો ગઈ ઓર અનસક્સેસ હો ગયા. ફિર ઉસને બોલા કે મેરે કો અભી કોઈ નહીં બુલાયેંગે, મેં ઉનકો દેખને કે લિયે એક રૂમ મેં જાતા હું, મેરે કો કોઈ ડિસ્ટર્બ નહીં કરેંગે. રૂમ મેં ચલે ગયે ઓર ચાર નાઇટ પાંચવે દિન વો રૂમ સે બહાર નિકલે ઓર બહાર આકે નાચને લગે, મિલ ગયા. તો બહાર આયા તો સબ લોગ 100-150 લોગ જો ઉસકા કમ્પાર્ટમેન્ટ મે સબ ઇકઠ્ઠે હો ગયે, સબ લોગ ભી નાચને લગે. ઓર ઉસને બોલા કે ભાઈ ક્યા હો ગયા, તો કે મિલ ગયા, જો મુશ્કિલ થા વો મિલ ગયા. ફિર ઉસને પૂછા ભાઈ આજ કોણ સા દિન હૈ, કોણ સા ડેટ હો ગયા, ક્યુંકે ઉનકો માલૂમ નહીં થા કે કભી રાત હુઈ, કભી દિન હુઆ, ઓર વો કભી ચાર દિન ખાયા નહીં. વો એક કોફી કા એક કપ વહાં બારી થા, વહાં વો રખતા થા. ઉસે લિખા હૈ જ્યાદા, મેં તો શોર્ટ મેં આપકો બતા રહા હું. કોફી કા કપ વો એક ઘૂંટ લેવે નહીં લેવે, અગર વો ઠંડા હો જાય તો એક ઘંટે હર ઘંટે મેં વો કપ બદલ દેતા થા, મગર વો અંદર આકે ડિસ્ટર્બ નહીં કરતા થા, બહાર સે અચ્છા રખા થા, જો બહાર સે વો બારી મેં એક કપ રખ દે. અબ્દુલ કલામ એસે મિસાઇલ મેન બના, ઉનકે અગર અંદર હૈ પાયા મેં તો ક્યા હૈ ઉનકી સખત મહેનત. ચાર દિન પાંચ દિન સોયા નહીં, ઉનકો માલૂમ નહીં, ખાયા નહીં, પિયા નહીં, ઉનકો કુછ માલૂમ નહીં કે આ ક્યા હૈ. તો અગર આપ ઉનકો પઢેંગે તો આપકો કોન્ફિડન્સ આયેગા ને કે અબ્દુલ કલામ ને ઇતના સખત હાર્ડવર્ક કિયા તો મેં ભી કરુંગા. કહાં સે કોન્ફિડન્સ આયેગા ભાઈ સાહેબ, કહાં સે આયેગા? કો આપ જો સફળ લોગ હુએ હે, જો સક્સેસ હુએ હે, ઉનકો આપ પઢેંગે તો આપકો વિઝન ખુલેગા, આપકો માલૂમ હોગા. તો બહોત અચ્છી બાત બતાઉં આપકો પ્રગતિ કે લિયે, બહોત અચ્છી બાત. આપ લોગ જો મેરા પ્રેક્ટિકલ મેં બતા રહા હું, ઉસકા આપકો બહોત આનંદ આયેગા કે ગોવિંદ કાકા કા પ્રોગ્રેસ કૈસે હોગા, ઓર આપ એ રસ્તે પે જાએ આપકા ભી હો જાએગા. You also going to ka se nikla ho sakte hai, ho jayega. Jo kuch nahi karne ka hai, maine bola na apna acha kaun karta hai, hum hi karte hain. Aisa jab main worker tha 1968 mein, aur tabhi hamare factory chalti thi 6.5 days, khali ravivar ke din afternoon mein band rehti thi. તો મેં એક ડોંગરેજી મહારાજ કા ભાગવત કથા સુરત ભાગલપર શરૂ થા, તો એ મેં વહાં ભાગલપર ઘૂમને કો ગયા થા, એસે વો કથા મેં બેઠ ગયા. ઓર કથા મેં ક્યા હુઆ, મેરે કો એસા લગા કોઈ સમાધિ અવસ્થા હો ગયા, કોઈ પૂર્વ જનતા હોગા, ઇતના ઇન્ટરેસ્ટ પડ ગયા. તો જબ કથા શામ કો પૂરી હો ગઈ, મેં મેરા બોસ કે પાસ ચલા ગયા કે મેં અભી 7 દિન યે કથા હી સુનુંગા, મેં ફેક્ટરી પર નહીં આઉંગા. તો બોસ ને બોલા કે એસા તો કેસે ચલેગા, ક્યુકે તું અગર નહીં આવે તો રૂટિંગ કા કામ કરતે હૈ તો મેરા 8 લોગ ઓર બેઠેગા, તો તેરે કો કામ કરના પડેગા. તો મેને રાસ્તા નિકાલા કે મેં રાત કો આઉંગા, કથા જબ ખતમ હો જાય તો રાત કો 6:30 બજે કે બાદ ગયા, ઓર રાત કો 12-1-2 બજે તક મેં 20 ડાયમંડ બના દું. તો એસા કર દિયા. તો કથા મેં ક્યા આયા કે ઉસને પૂછા હમકો
सबको क्या क्या, वहां तो 30,000 लोग सुन रहे थे, मैं अकेला नहीं था। तो उसने पूछा कि आपको मान चाहिए, आपका हृदय को पूछो कि आपको मान चाहिए। तो सब लोग, मैंने तो पूछा मेरा हृदय को, क्योंकि वहां तो तब 17 ईयर्स का आपको जितना मान अभी मिल रहा है वो टाइम पर ऐसा नहीं था, 50 ईयर्स एगो। तो मैंने बोला मेरे को तो बहुत मान चाहिए, कोई नहीं देता है। तो वो बोला कि आपको मुफ्त में मिलेगा, और मजा आ गया कि चला मुफ्त में मान मिलेगा। तो बोला कुछ नहीं करने का, ये सृष्टि का नियम है, आप जो दो वो आपको वापिस मिलते हैं। तो आप अगर सबको मान देने लगो तो आपको मान मिलेगा, कुछ नहीं करने का। तो मैंने सोचा और उसने बताया, एग्जाम्पल दिया कैसे ये सृष्टि का नियम है। वहां जाके अगर कोई बोले भगवान तेरा भला करेगा तो 10-20 बार आवाज आएगा, भगवान तेरा भला करेगा, भगवान तेरा भला करेगा, भगवान तेरा भला करेगा। अगर वहां जाके कोई बोले तेरा सत्यानाश होगा तो 10-20 बार आवाज आएगा, तेरा सत्यानाश होगा, तेरा सत्यानाश होगा, तेरा सत्यानाश होगा। ऐसे ये सृष्टि का भी ऐसा है, हम जो भी विचार करें मन से, हृदय से, शरीर से, तो हम लोग को ऐसा ही वापिस मिलता है। तो मैंने सोचा कि ये तो सही है। तो हमारी फैक्ट्री में 40 लोग थे, सब 15 के 25 साल का था, हमारा बॉस भी 20 साल का था, उनका भी मैरिज नहीं हुआ था, मेरे का भी नहीं हुआ था, मैं 17-18 ईयर्स का था। तो मैंने सुक्रू के फैक्ट्री में सब लोग मेरे को गोविंदा बोलते थे, अगर कोई भगवान भाई होता तो हम उनको भगो बोलते थे, लालजी भाई होता तो लालो बोलते थे, कांजी भाई होता तो कानो बोलते थे, ऐसे सब लोग बोलते थे पूरा। मैंने दूसरे दिन जाके सबको रिस्पेक्ट देने का शुरू किया, लालजी भाई, कांजी भाई, तो सब लोग बोले ये गोविंदा नु कही क्यों छे, चल गया है। सब लोग ऐसे फैक्ट्री में बोलने लगा, मैं कुछ नहीं बोलू, खाली हंसी दे दू, थोड़ी हंसी दे दू। देखो 2 महीने में ऐसा चमत्कार हो गया कि बॉस था उनके पास, मेरी सीट बन गई, और बॉस चाय मंगावे आधी मेरे को दे, और अगर कोई फैक्ट्री में मेरा अपमान करे तो 3 लोग आ जाए। एक गोविंद भाई का नाम मत लेना, जो गोविंदा था 2 महीने में मुफ्त में गोविंद भाई हो गए। फिर मैंने मेरी लाइफ में 50 साल से आज तक किसी को तू नहीं बोला, सबको मैं आप ही बोला सबको। क्यों? सबसे पहले शुरुआत किया, मेरा छोटा भाई स्कूल में था तो 6 साल छोटा था मेरे, उनको मैंने आप बोलने का शुरू किया सबसे पहले, तो उनको भी अच्छा नहीं लगता है, मगर उसको लगना पड़ा, क्योंकि मेरे को एक मगज में भूत आ गया था कि मैं सबको मान दूंगा, रिस्पेक्ट करूंगा। तो बाद में ये सब भांजा भतीजा हुआ, सबको मैंने जन्म से आप ही किया, किसी को तू नहीं बोला। और अभी थर्ड जनरेशन, तो मैं किसी को तू नहीं बोलता, सबको आप ही बोलता हूँ। उसका राज क्या हुआ आपको मालूम है? 50 साल में ये पूरी सृष्टि में किसी ने मेरा अपमान नहीं किया, 50 साल। भरपूर जीवन गया, मेरा पूरा वर्ल्ड ने रिस्पेक्ट किया, क्यों किया? एक ही फॉर्मूला, कौन सी फॉर्मूला? सबको मान देने का। देखो ये हमारा फैमिली है, मेरा फादर और 4 भाई है और 2 बहन, मेरा 2 भाई है, अपनी बोलते नहीं क्या बोलते, तो ये 6 फैमिली और 6 जनरेशन, ये आर इन टोटल 966 पीपल। આપને જાણીને આનંદ થશે કે આ કેવી રીતે બન્યું, ડોંગરેજી મહારાજ નું એક સેન્ટેન્સ હતું, જેને ભાઈમાં ભગવાન નથી દેખાતા દેશ સેવા કે દેવ સેવા કરી શકે નહીં, અને જો પોતાના ભાઈને ભૂલીને કોઈ એમ માને
કે હું દેશ સેવા કે દેવ સેવા કરું છું તો એની ભક્તિ નથી પણ બ્રહ્મણા છે. આના ઉપરથી જીવન હાચી સંપત્તિ આ છે. એટલે માનથી હું મને ફાયદો થયો કે કારખાનું ચાલુ કર્યું ને એટલે અમે કારીગરને તમે કહેતા, હવે દુનિયા કોઈ કહે નહીં એટલે કારીગરને માન આપ્યું એટલે બધા કારીગર લઈને આવ્યા. શેઠ બહુ સારા છે, આપણને માન તમે કહે છે હાલો. તો બધા કારીગર જ્યાં કંપની 5 વર્ષે પગ બની હતી ને 2 વર્ષમાં પહોંચી ગઈ, 10 વર્ષમાં પગ બની હતી ને 4 વર્ષમાં પહોંચી ગઈ. કારણ કે આપણું જીવન છે ને એ પ્રોપ્રાઇટર નથી, આપણે પ્રોપ્રાઇટર નથી, કેમ આપણે પાર્ટનરશિપ છે. તમારે કઈ પ્રગતિ કરવી હોય તો એકલા થઈ શકે, પાર્ટનરશિપમાં જ થાય પ્રગતિ. હવે હું ગમે એટલો મોટો હોઉં, એક માત્ર કારીગર ન હોય તો કંપની કેમ આવે? કંપની કોનાથી હાલે? આપણા પાર્ટનરશિપથી. આ સાહેબ છે, હવે એકલા એ પ્રોફેસર સાહેબ છે અને તમે કોઈ અંદર પાર્ટનરશિપમાં ન હો ક્લાસમાં તો એકલા હું કરે. આપણું જીવન જ બનાવે સામે વાળા, આપણે જ બનાવતા. સામે વાળા ન બને તો આપણું જીવન જ ન હોય. પત્ની ન હોય તો પતિ જ ન હોય, પતિ ન હોય તો પત્ની જ ન હોય, માં ન હોય તો દીકરો જ ન હોય, દીકરો ન હોય તો માં જ ન હોય. પાર્ટનરશિપ છે એટલા ચાલે નહીં. તો આ માન આપવાથી જીવન તો બન્યું પણ ધંધો વિકસી ગયો, બધા આપણા બની ગયા. બધાને સારા માણસો જોઈ જો, તમને કોઈને પેલા ખરાબ માણસો ગમે છે? કોઈને તમને કોક આમ મોઢું બગાડતા હોય એવા ગમે છે? ક્રોધ કરે એવા ગમે છે? તો તમે ક્રોધ કરો, મોઢું બગાડો, ખરાબ કાંઈ કોઈને ગમે ભાઈ? કોઈને ગમે ભાઈ? તો આપણે આપણે જો કોકને ગમીએ તો જ આપણો પ્રોગ્રેસ થાય ને. હવે નાવ યુ હેવ એની ક્વેશ્ચન? અને પછી અચાનક કોઈ સોલ્યુશન મળ્યું હોય અને એમાં જબરજસ્ત પ્રગતિ થઈ હોય એ લાઈફ કે બિઝનેસ એવો કોઈ પ્રસંગ હોય તો? ધન્યવાદ ધન્યવાદ. એટલો સાહેબના જે ક્વેશ્ચન છે કે ભાઈ ક્યાંથી તમે એવું કારક આવ્યું હોય કે ભાઈ તમે આટલો મોટો ધંધો કરતા હો તો અપડાઉન આવે. હવે તમને તે કદાચ એવું લાગે કે જીવન છે એ તો અત્ર તત્ર એવરી ડે પ્રોબ્લેમ આવે, એવરી ડે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. પ્રોબ્લેમ ન આવે તો કોઈ આપણો વિચાર આવે, વિચાર આવે નહીં એટલે પ્રગતિ થાય નહીં. કારણ કે પ્રગતિનો પાયો શું છે? વિચાર, વાણી અને વર્તન. પેલા વિચાર આવે પછી જ આપણે વર્તન આવે. પેલા તમને વિચાર આવ્યો હોય છે કે આજે આપણે કોલેજમાં જઈએ, આજે આપણે ગોવિંદ કાકા આવવાના છે તેને સાંભળવા જવું છે, પેલા વિચાર આવ્યો હોય છે તો જ તમે અહીં પહોંચ્યા. વિચાર વગર થાય? એટલે વિચાર ક્યારે આવે? પ્રોબ્લેમ આવે ને એટલે બહુ વિચારો આવે, એટલે વિચાર આવે એટલે પ્રગતિ થાય. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. પ્રોબ્લેમ થી ક્યારે ડરવું નહીં. એવરી ડે, એવરી અવર, એવરી મિનિટ પ્રોબ્લેમ આવે ને તો પ્રોબ્લેમ ઊભા નહીં કરવાના. એમ તો કોકને ગાડ દઈ લઈએ એટલે પ્રોબ્લેમ ઊભા, પ્રોબ્લેમ ઊભા નહીં કરવાના. પણ આવે તો એમથી પ્રોબ્લેમથી ગભરાવું. 2008માં વર્લ્ડ ને વિશ્વ મંદી આવી હતી, તમને લોકોને ન ખબર હોય, સાહેબને ખબર હોય, આખા વર્લ્ડમાં બહુ મોટી મંદી આવી. એમાં ડાયમંડમાં આવી અને 1 મહિનામાં 100 રૂપિયાના 70 રૂપિયા થઈ ગયા. 1 મહિનામાં 30% માર્કેટ તૂટી ગયું ડાયમંડમાં. હવે માનો કે આપણી પાસે મૂડી 100 રૂપિયાની હોય અને 300 રૂપિયાનો સ્ટોક રાખ્યો હોય એટલે આપણી મૂડી 0 થઈ ગઈ, કારણ કે 30% તૂટી ગયા. આખા વર્લ્ડમાં હીરામાં તો 30% તૂટ્યા હતા,
ક્રૂડ ઓઇલમાં એમાં બજારમાં 60% 70% નીકળી ગયા હતા, ખાલી 30% જ રહ્યા હતા. એટલે વર્લ્ડ વિશ્વ મંદી એને કહેવાય, બધામાં પૈસા તૂટી જાય. એટલે પૈસા તૂટી ગયા, હવે હીરાવાળા બધા ગભરાઈ ગયા અને બધા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યા. આખા વર્લ્ડમાં ખાલી 3 કંપની એવી હતી કે જેણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડ્યું નહીં. એમાં એક આપણી હતી, શ્રી રામકૃષ્ણ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા પાર્ટનરો એટલે ભાણા ભત્રીજા બધા ફેમિલિયર, તો એ બધા એમ કે આપણે હવે આમાંથી 6,000 માણસનો સ્ટાફ છે. મેં બધાને સમજાવ્યું કે જુઓ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડાય નહીં. આપણી પાસે આપણે જે બુક્સમાં કરીએ આટલા પૈસા બેલેન્સ શીટથી નહીં જોવાનું. સાચી આપણી વેલ્થ છે આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અત્યારે બરાબર બેસી ગયું છે. હવે કોઈ 10,000 કરોડ લઈને ટાટા બિરલા વાળા આવે, રિલાયન્સ આવે કે મારે હીરામાં કટિંગ એન્ડ પોલિશિંગનું કામ કરવું કરીએ કે ન કરીએ, કે 10,000 કરોડ લઈને આવે તોય કેમ? આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ગોઠવું છે 50 વર્ષથી, એટલે તોડાય નહીં. એટલે બધાને સમજાવ્યા, બધા માની ગયા. સ્ટોરી બહુ મોટી છે, પણ વાત એ છે કે આ બધાને સાચવી લીધા. એટલે બધા કારીગરોના જે લેટર આવ્યા છે, 1,000 2,000 લેટર છે, આમ જીવનની સાર્થકતા ભરપૂર જાય એવા. કેવા લેટર છે કે અત્યાર સુધી બધા કહેતા હતા કે ફેમિલી મેમ્બર, અમે કોઈ કાર્ય કોઈને આખા ફેમિલીમાં વર્કર નથી કહેતા, અમે કહીએ છીએ SR કે ફેમિલી મેમ્બર. એટલે કે તમે ફેમિલી કહેતા તમે સમજ્યા નહીં. અને અમારા પાર્ટનરને પણ મેં સમજાવ્યું ભાણા ભત્રીજાને કે આપણે 50 વર્ષથી ભત્રી આપણે કહીએ છીએ ફેમિલી મેમ્બર, તો આ કંપનીમાંથી જ્યારે બહાર નીકળશું ત્યારે 1,000 એક સાથે 6,000 માણસો બહાર નીકળશે અને એમાં આપણે પાર્ટનરો પણ હશું. જ્યાં સુધી પાર્ટનરો કંપનીમાં છે ત્યાં સુધી આ બધા 6,000 માણસો કંપનીમાં રહેશે. એને અત્યારે નિકાલ આવે ભાવના હારી આપણે એ લોકોને રાખ્યા. હવે બન્યું એવું, કુદરત અમારી કંપની ચલાવે છે ભગવાન. કારણ કે ડોંગરેજ મહારાજ કહેતા હતા કોઈ પણ કામ ચાલુ કરો તો તમારા ઈષ્ટદેવ તમે જેને માનતા હોય, એને ભાઈ હવે મુસ્લિમ હોય તો ખુદાને માનતા, તો ખુદા એમાં કઈ નથી કે અદ્રશ્ય શક્તિ છે, કોઈ બધા ધર્મ હરખા છે. એટલે પોતે જે માનતા હોય, આમાં કોઈ માતાજીને માનતા હોય કોઈ ભગવાનને માનતા હોય, તો કે તમે તમારા ઈષ્ટદેવને સાથે રાખો અને ઈષ્ટદેવના નામથી ચાલુ કરો. એટલે મેં કંપની જ્યારે ચાલુ કરી ત્યારે બે ભગવાન પસંદ હતા, રામ અને કૃષ્ણ, એટલે બેના નામ રાખ્યા. હવે લક્ષ્મી તો આપણે જોઈ, શ્રી એટલે લક્ષ્મી, એટલે શ્રી રામ કૃષ્ણ કંપનીનું નામ રાખ્યું. ભગવાન ચલાવે કારણ છે, તમે રાખી મૂકો કોને કીધું? ભગવાને. આ કુદરતી અદ્રશ્ય શક્તિ આપણી કોઈ પણ શક્તિ. હવે થયું એવું કે 4-5 મહિના છે તો હીરાના તો સોના 70 પૈસા તો થઈ ગયા હતા, 17 એટલે 30% તૂટી ગયા હતા, પણ રો મટીરિયલના 4-5 મહિના પછી 50% તૂટી ગયા. એટલે 50 પૈસામાં રો મટીરિયલ મળે અને 70 પૈસામાં વેચાય, 40% નફો કોઈ જિંદગીમાં ભાગ્યો નતો અને આખી દુનિયાને મળતો હતો. ડાયમંડ માર્કેટમાં બધાને મળતો હતો, પણ બધાની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી નહોતું, તૂટી ગયું. ભગવાનની દયાથી અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી હતું. એટલે તમને કહું કે 2007માં કંપનીનો નંબર ઇન્ડિયામાં 25 હતો અને 2009માં કંપની ટોપ 5માં આવી ગઈ. કોણે કરી? આમાં આપણી બુદ્ધિનું કોઈ કામ? હા, આપણે નિર્ણય લીધા પોઝિટિવ, પણ કોણે લેવડાવ્યું? દાદામી. એટલે હું તમને કહું છું, તમે વાંચો. કેટલાય આમાં ગીતાજી વાંચ્યા છે? અરે વાહ ભાઈ, એની માટે તાલી બજાવો. ગીતાજી કોઈ ધાર્મિક બુક નથી, પહેલા સમજી લેજો. ગીતાજી છે મેનેજમેન્ટનો ગુરુ છે. અગર તમારે મેનેજમેન્ટમાં લીડરશિપ લેવી છે તો ગીતાજી વાંચવી બહુ જરૂરી છે.
અને ગીતાજી વાંચતા પહેલા તમારા જીવનના તમે બધા પ્રશ્નો લખી નાખજો. 1 થી 50 પ્રશ્નો તમારા હોય, 50 એ 50 લખી નાખજો. ગીતાજી વાંચતા 2.5 કલાક થાય, ખાલી કેટલી 2.5 અવર ઓનલી, અને 2.5 કલાકમાં 50 તમારા પ્રશ્નમાં એક પણ પ્રશ્નનો જવાબ અંદર નહીં મળે એવું નહીં બને. અને 1000 થી વધારે લેંગ્વેજમાં મળે છે ગીતાજી. એવું નથી ખાલી સંસ્કૃતમાં જ મળે ને હિન્દીમાં જ મળે ને ગુજરાતીમાં, 1000 થી વધારે લેંગ્વેજમાં. તો તમે બધા ગીતાજી 2.5 કલાક નથી, તમે 2.5 કલાક મને આપતો ને 2.5 કલાક તમને વિઝન મળી જાય. મેનેજમેન્ટ કોણ કહેવાય? મેનેજમેન્ટ એટલે શું? એટલે આપણી કંપનીની પ્રગતિ થઈ ગઈ. કોણે કરી? અને કારીગરોના કેવા લેટર આવ્યા ખબર? કે શેઠ તમે અમને હાજવી લીધા, અત્યાર સુધી તમે ફેમિલી મેમ્બર બોલતા હતા, હવે અમને ખબર પડી કે આને ફેમિલી કહેવાય. અને અમુકે એવું લખ્યું કે મારી પાસે 1 વર્ષ ચાલે ને મારી રૂમ એટલા પૈસા છે, હું 1 વર્ષ કંપની પાસેથી પગાર નહીં લઉં. અગર કંપની બચી જાય તો મને 1 વર્ષ પછી મારો પગાર આપજો. કોઈએ લખ્યું હું 1/2 પગાર લઈશ, કોઈએ લખ્યું કે હવે હું કંપનીમાં મારાથી 0.01% નુકસાની આવતી હતી, આજથી આખી જિંદગી હવે 0.00 નુકસાની આવશે, કંપનીને હું બચાવીશ. આવા હજારો લેટર આવ્યા. એટલે કહેવાનું છે, ભાઈએ કીધું એમ કે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. કે તમે આ 4C એનો પ્રાઇસ નક્કી હીરાની આવી રીતે થાય. જેટલો એનો મોટો ભાવ વધારે. હવે તૂટી જાય એટલે નાનો થયો, એટલે એની વેલ્યુ થઈ ગઈ 1/2 નો થાય. કારણ કે 1 કેરેટનો હીરો હોય, અગર એના 1,00,000 હોય તો 50 સેન્ટનો હોય તો 50,000નો આવે, એના 10,000 જ આવે. એ જેમ નાનો થાય એનો એકદમ કિંમત ઘટતી જાય વધારે. એટલે તૂટી જાય એટલે હવે માનો કે ક્રેશ થઈ જાય પાવડર, તો પાવડરની કોઈ કિંમત છે નહીં. કારણ કે બહુમાં બહુ તો શું છે, એ કંઈક ઓલું વપરાતું હોય ને લેબમાં, કંઈક બીજું બનાવવામાં પણ એટલો યુઝ થતો નથી જેટલો પાવડર અત્યારે પડે છે ને. એમાં 5-10% પણ વિશ્વમાં યુઝ નથી. એટલે એ તો જે પાવડર હીરાનો હોય એ આમ તમે માનો ને કે ફ્રીમાં જાય એટલો જ છે, હા બહુ ભાવ નથી. ધન્યવાદ સર. તમે જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે જે આ ફિલ્ડ ચૂઝ કરી એના સિવાયની ફિલ્ડ શું કામ ન ચૂઝ કરું છું એ હોય સારા? ધન્યવાદ ભાઈ, તાલી બજાવો. એમ એમ કહેવાનું છે કે તમે બીજું કેમ ફિલ્ડ નક્કી ન કર્યું ને હીરાનું જ કર્યું? એટલે ભાઈ આ હાથ પોપડી ભણેલા ને બહુમાં બહુ તો ખેતરમાં કામ કરવા રાખે, મજૂરી કામની લારી કહેતા હોય લારી કહેવા રાખે, બીજું કોઈ કામ આવે બીજું કોઈ કામ થાય નથી. તો હવે કામ હીરા ઘસવાનું શીખ્યા હતા અને ત્યારે હીરો ધંધો વધતો હતો. એટલે અમારી જેવાની જે સખત મહેનત કરતા હતા, કારણ કે એમાં સ્કિલનું કામ હતું, એમાં અક્ષર જ્ઞાનનું કામ નહોતું, સ્કિલ હતી. એટલે અમારી પાસે સ્કિલ ડેવલપ થઈ ગઈ હતી એટલે અમે એમાં સ્કિલ ડેવલપ થઈ. એટલે અમને એ સ્કિલ કામ આવે એટલે સ્કિલમાં જ અમે હાલીએ. એટલે એ સ્કિલને હિસાબે અમે ડાયમંડમાં હાલ્યા. હવે બીજામાં ક્યાં હોત તો અમને કદાચ મજૂર તરીકે રાખત કે નહીં, ક્યાં લખી હતું. એટલે આ સ્કિલને હિસાબે અમે લોકો આગળ આવ્યા છીએ. કે બધા એમ કે તમે પહેલાં આવું પ્લાન પ્રોગ્રામ બધા બનાવ્યા હતા આવું બધું થાય, ભાઈ કાંઈ બનાવ્યું નહોતું. અમે તો ઓલો એક પિક્ચરમાં ડાયલોગ આવે છે ને કે મેં ચાલતા ગયા કારવા બનતા ગયા. પ્રાર્થના કરું છું કે બહુ મુંગેરી લાલના સપના જોતા નહીં. તમે તમારી શક્તિનો પહેલા સ્વોટ એનાલિસિસ કરજો. તમારી સ્ટ્રેન્થ કઈ છે, તમારી વીકનેસ કઈ છે, અત્યારે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી શું છે અને એના ભય સ્થાન શું છે.
તો તમે સફળ થાઓ. બાકી હું એક રિલીફ સેન્ટરમાં રહું છું, રોજ સવારે બેહું છું, 27 વર્ષથી બેહું છું, એટલે એમાં રોજ તરી 40-50 માણસો આવે અને એને કંઈ કામ હોય તો હું ફેસ ટુ ફેસ એને મળી લઉં ને વાત કરું. એમાં રોજ 1-2 જણા તો એવા જ આવે છે કે હવે છે ને મેં એક કામ ચાલુ કર્યું હતું, મને એમ હતું હું સફળ થાય અને મારે હવે 10 લાખનું નુકસાન ગયું છે, મારા પપ્પાને કહેવાય એમ નથી, હવે તમે આપો નકર મારે આપઘાત કરવો પડશે. એટલે આવા આ તો એક એક્ઝામ્પલ આપ્યો, પણ આવા તો રોજ હજારો, કોક તો 5-5 કરોડ ખોટ કરી નાખે કે શેઠ હવે 5 કરોડ આપો, 5 કરોડ જો હોય નકર મારે આપઘાત કરવો પડશે. એટલે આપણે કોઈને પૈસા આપતા નથી પાછા, પણ આપણે આશ્વાસન આપીએ અને રસ્તા બતાવીએ કે તારે આ પ્રોબ્લેમ આવ્યો તો હવે આ રસ્તે જવાય. એટલે કહેવાનું એ છે કે મુંગેરીલાલના સપના જોતા. સર તમે અત્યારે હમણાં કીધું કે મારો બિઝનેસ હતો કે તો ત્યારે બિઝનેસ મેઇનલી બધા એક ઠપ થઈ ગયા હતા, તો તમે એમ કીધું કે તમે જાળવી રાખ્યા, તો આવી બરો કે ઓપોર્ચ્યુનિટી થઈ કે આગળ વધવાનો છે, પણ ઘણા બિઝનેસ એવા હોય કે મંદી આવી તેના પછી મેઇનલી એનો ગ્રોથ ફ્યુચર નથી. જેમ કે હું મોરબીથી છું તો મને ખબર છે કે નડિયાનો બિઝનેસ એમાં મોરબીમાં હતો પહેલાં શરૂઆતમાં, તો હવે નડિયા નથી ચાલતા, તો હવે એવી રીતે કેવી રીતે જાળવી રાખીએ, ખબર પડી કે હવે ફ્યુચરમાં એનો ગ્રોથ નથી થવાનો, તો આપણે બીજા કોઈ પણ બિઝનેસમાં ડાયવર્સિફાઈ કરવું જોઈએ. કેમ કે એક ને એક બિઝનેસમાં તમે રહ્યો તો કદાચ જો મંદી આવી તો કદાચ તમારો બિઝનેસ તમારી મૂડી રોકેલું છે એ સાવ જાય, એના કરતા કે બીજો એક બિઝનેસ તમે રાખેલો હોય. સરસ, બહુ સરસ પ્રશ્ન. એમણે કીધું કે નળિયા ઉપર નાખતા જ નથી, નળિયાનો ધંધો કેમ, વાથા વાંચી સ્લેપ આવી. પણ ટાઇલ્સ નો ધંધો ચાલુ છે ને, છે ને એ ધન્યવાદ. બસ ભૂત જાય ને તો પલી જાગે, એવું અમારા કાઠિયાવાડમાં કહેવાય. હવે ભૂતે નથી ને પલીતે નથી, પણ ક્યાં જતી એમ, એક પ્રોબ્લેમ આવે ને એનો સામે રસ્તો બીજો હોય જ ઊભો, એ આપણા હૃદયમાંથી જ નીકળે, આપણે જ આપણો વિચાર કરવાનો. કારણ કે આપણો ધંધો કેવો છે કેમ છે બીજા કોઈનો કહી જાય. અત્યારે 2008ની મંદીમાં હું રોજ રાત્રે કલાક 2 કલાક ઊંધો મારો જ વિચાર કરતો હતો, દુનિયા હું કરે એવું કોઈ જોતો નહોતો, બીજાની કંપનીનું હું થાય જોતો નહોતો, મારી કઈ શક્તિ, મારે શું કરવું પડે, આટલો જ વિચાર કરવાનો. એટલે દુનિયામાં તમારો મેચિંગ, તમે જે ધંધો કરતા એના મેચિંગ હજારો બિઝનેસ હોય એ પકડી લેવાના. એટલે તમારું જો વિઝન હોય અને અને મહેનત હોય તો ધંધો તો ગમે તે સફળતા કોને મળે ખબર, કે જેને સ્કિલ હોય ને, જેની પાસે સ્કિલ સિવાય કોઈ ધંધો નહીં કરતા. તમારે નવો કાંઈ પણ કરવો હોય ને, પહેલાં 1000 દિવસનો એમાં એક્સપિરિયન્સ લેજો, 3 વર્ષનો કોઈ પણ ધંધો કરવાનો તમને વિચાર હોય, 1000 દિવસ એટલે 3 વર્ષની એમાં તમે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેજો, અને 3 વર્ષ પછી તમે જો એમાં જાઓ તો તમારી સ્કિલ ડેવલપ પ્રેક્ટિકલ થઈ ગઈ છે તો સફળતાના ચાન્સ તમારા 99% થઈ જાય. પણ જો તમે દેખા દેખીથી બીજાએ કર્યું એટલે મારે કરવું એમ કરવા જાઓ ને. મની ઇઝ લાઈક મેન્યુઅર, ઇટ સ્ટિંક્સ વેન યુ પાઇલ ઇટ એન્ડ ઇટ ગ્રોઝ વેન યુ સ્પ્રેડ ઇટ. એટલે એમનું કહેવું એવું હતું કે પૈસા છે એ ગાયના છાણની જેમ છે, એને તમે ભેગું કરો ને તેમાંથી વાસ મારે અને ફેલાવો ને તો ખાતરની રીતે તમારું ઉગાડે વધારે. તો શું એ વાતમાં તમે બી માનો છો? હંમેશા દુનિયામાં તમારી પ્રગતિ તમે વેચવાથી જ વધે છે. એટલે પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ કહેતા, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે અને એવરીવેર લખેલું છે કે તમારી જે કોઈ ભગવાને શક્તિ આપી હોય એમાં તમારી સત્તા હોય, તમારી બાહુબળ શક્તિ હોય, તમારી પાસે બુદ્ધિ ધન હોય કે તમારી પાસે મની હોય, મની પાવર હોય, કોઈ પણ પાવર હોય એના 10% તમારે સમાજ માટે વાપરવા જોઈએ. 10% ગો ટુ અધર. હવે 10% તમે વાપરો તો 90% તમારું બહુ સારું ચાલે. એટલે અમારું જે અત્યારે બધું પોઝિટિવ હાલે એનું કારણ છે કે અમે લોકો વેચવામાં માનીએ છીએ. એટલે તમે પણ, તમારે કોઈ પણ કામ કરવું હોય, તમે સર્વિસ કરો, તમે લીડર બનો,
પ્રાઇવેટ બિઝનેસ કરો, કાઈ પણ કરો, પણ 10% યુ ગો અધર, કે તમારી સિવાય તો તમારી પ્રગતિને કોઈ રોકી શકશે? કારણ કે પાર્ટનરશિપ છે, તમે 10% વેચશો, કેટલા પાર્ટનર તમારા થશે? સર, જેમ તમે કીધું કે તમે 3 ફ્રેન્ડ્સે મળીને કંપની ખોલવાનું ચાલુ કર્યું, તો એવું તમને શું ઇન્સ્પિરેશન મળી કે તમે પોતાની કંપની ખોલવાનો વિચાર કર્યો? ધન્યવાદ. હવે એમાં એવું છે કે એમને પહેલા જેનો જવાબ આપી દીધો કે અમે તો ચલતે કહીએ કારવા ધંધા લે, પણ અમે 3 પાર્ટનર હતા, એની સ્ટોરી બહુ મોટી છે. પણ એમાંય તમને જે વહેંચવાની વાત આવે ને, એ બહુ મોટી તમારો કોન્ફિડન્સ આવે એટલે તમને હું કહું છું કે અમે 3 પાર્ટનરો સાથે કામ કરતા હતા, અને ત્રણેય સાથી તે 2000 રૂપિયા નીકળ્યા, 1000 રૂપિયા નીકળ્યા, 5000માં કંપની ચાલુ કરી. પછી 1970માં શરૂ કરી, પણ 1983માં અમારા એક પાર્ટનર વિરજીભાઈ ગોધાણી હતા, એમને કેન્સર આવ્યું પેટનું, અને ઓગસ્ટમાં ખબર પડીને નવેમ્બરમાં તો એ ધામમાં ગયા ગયા 3 મહિનામાં. હવે અમારા માટે આ આઘાત બહુ મોટો હતો, કંપની ચાલુ કરી અને 12 વર્ષ થઈ ગયા હતા, એટલે અમે લોકોએ 4 મહિના કોઈ કામ ન કર્યું અને એની સેવા જ કરી. અને બીજા અમારા એક ગોડફાધર અમે માનની છે કંપની, એ લોકોએ અમારી કંપનીમાં માલ આપ્યો, પગાર કર્યો, આખી કંપની એ લોકોએ સાચવી. એટલે અમે લોકો જ્યારે ધામમાં ગયા, નક્કી કર્યું કે અમે આની ભાગીદારી શરૂ રાખશું, કારણ કે જ્યારે એનો મોટો દીકરો 12 વર્ષનો હતો અને નાનો 8 વર્ષનો હતો, એટલે આ લોકોની કંપની ચાલુ રાખી અને એમાં 2 જણાનું એક પંચ બનાવ્યું. અને વિરજીભાઈ ને ખબર હતી કે હવે હારું નથી થવાનું, એટલે પંચને વિરજીભાઈની રૂબરૂમાં બેલેન્સ શીટ બતાવી દીધી કે ભાઈ અત્યારે બેલેન્સ શીટ આવી છે. બેલેન્સ શીટ બતાવી ને એ તો પછી ધામમાં વહી ગયા. હવે 12 વર્ષ પછી મોટો છોકરો 24 વર્ષનો થયો, નાનો 20 વર્ષનો થયો, ત્યારે 1995માં એને અમે એનો શેર આપ્યો. ત્રણે પછી ફેમિલિયર કંપની કરી, ત્યારે એના પપ્પા જેટલા 1 લાખ રૂપિયા મૂકી ગયા હતા એટલા 1 કરોડ રૂપિયા એ લોકોને ભાગમાં આવ્યા 12 વર્ષ પછી. તો કહેવાનું છે કે અમે લોકો જયારે પાર્ટનર વ્યાય ગયા ધામમાં, તો અમે ભાગીદારી ચાલુ કામ રાખી વેચવા માટે. એમનો 1/3 હતો શેર, એમાં ઓછા નહોતા કર્યા, કામ તો કોઈ કરવાનું નહોતું, અમે 2 જ પાર્ટનર વધ્યા. તો 2 હારા મારા પાર્ટનર એ હારા કે એમને પણ અમે 2-1 વિચાર લાવ્યા, નહીં આપણે આપણા ભાગીદારની એના છોકરાઓને જ્યાં સુધી કેપેબલ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવું. એટલે એ વેચ્યું એટલે આજે આ કંપની અહીંયા પહોંચી છે. તમે અત્યારે સંકુચિત મન થઈ જાઓ તો તમે જ મોટા નો. સર, આજકાલ બિઝનેસમાં બધા એમ હોય છે કે એક નાની મિસ્ટેક કરી દે છે અને આખી લાઈફ એના પાછળ પસ્તાવો કરે છે, તો તમારા લાઈફમાં કંઈ એવું છે કે તમે પસ્તાતા હો અત્યારે અને તમે એના અંદરથી ઓવરકમ થયા હો, મતલબ એના અંદરથી બહાર નીકળી આવો? ધન્યવાદ ભાઈ. હું વારંવાર કહું છું ભાઈ કે એ સાચો પ્રશ્ન છે, પણ બધા કંઈ મારી જેટલા ભાગ્યશાળી ન હોય. મારો આ જે જીવન બહુ ભરપૂર ગયું, ભરપૂર એટલે પત્ર તંત્ર સર્વત્ર કેમ ભરપૂર ગયું કે મારો સ્વભાવ, દુનિયા આખી સુખી સ્વભાવથી થાય છે, દુઃખી સ્વભાવથી થાય છે. તમારો સ્વભાવ સુંદર છે, તમે સુખી, તમારો સ્વભાવ કર્કશ છે, તમે દુઃખી, એટલે સ્વભાવથી થાય. મારો ભગવાને એવો સ્વભાવ બનાવ્યો, એ આપણે ક્રોધની વાતમાં થોડું લંબાણપૂર્વક કરશું. એટલે એ ભાઈએ કીધું એમ કે મારા સ્વભાવને હિસાબે મને જીવનમાં ક્યારેય એવો પ્રોબ્લેમ આવ્યો નથી, પણ આવું જીવન છે તો આવે તો ખરો, ત્યારે એ વાતનો સ્વીકાર કરવાનો, એટલું જ વિચારવાનું કે હું કઈ ભગવાન નથી, એટલે બધું કઈ મારું ધાર્યું થાય નહીં, હું કઈ બધું કરી શકું નહીં. એટલે આ એક સૃષ્ટિ છે, એમાં બીજા બધા છે, તો બધા કે આપણે માન્ય રાખવાનું. એટલે માનો કે એવા કઈ કોઈ પણ સંજોગ આવે ત્યારે એ વાતને સ્વીકારી લેવાનું. એટલે નથી આવ્યા એવું નથી કહેતો, પણ બહુ ઓછા આવ્યા છે, કારણ કે સ્વભાવને હિસાબે. મિત્રો, હું બડાપન કે લઈએ નથી કહેતો, પણ ભગવાને ગોવિંદ કાકાને જેવું જીવન આપ્યું એવું લગભગ ઓછા માણસોને આપ્યું છે. કારણ છે કે હવે જે આ સંસારનું, હું તો આ નથી સંસારનું કહું છું, આ સિદ્ધિ નથી, પણ તમારી દ્રષ્ટિએ સિદ્ધિ હોય,
કે દાખલા તરીકે માણસને શું હોય, કાંઈ હોય તો ખાવા પીવાનું સરસ મળે, પત્ની સરસ મળે, બાળકો સરસ મળે, ઘર સરસ મળે, મોટર મળે, ગાડી મળે, બંગલા મળે, પ્લેન મળે, આવું બધું હોય ને ઈચ્છા, તો આ ગોવિંદ કાકાના જીવનમાં બધું જ પૂરું થઈ ગયું. કાકી મારા વાઈફ છે અને લગ્નને 49 વર્ષ ચાલે છે અત્યારે. હવે 49 વર્ષમાં એક પણ વખત અમારે બે જણાને ઝઘડો થયો નથી. 49 વર્ષ અને કાકી અનપડ છે, અને તમને જાણીને આનંદ થશે કે અનપડ હોવા છતાં આખા ફેમિલીને જે આ ભેગું રાખ્યું એ મારે એટલાની વાત છે, એનો ભાગ છે. અમારે ત્યાં મારા દીકરાના લગ્ન 11 વર્ષ પહેલા થયા ત્યારે સીબીઆઈના વડા અશ્વિની કુમારજી આવ્યા હતા, તો એમણે જ્યારે આવ્યા ત્યાં મેં ઓળખાણ કરાવી કે આ મારા વાઈફ છે અને અનપડ છે. એ 3 પછી ગયા ત્યારે અમને એવું સ્ટેટમેન્ટ આપતા ગયા કે ગોવિંદભાઈ જ્યારે હું આવ્યો હતી તમે ઓળખાણ કરાવી હતી કે આ મારા વાઈફ છે અને અનપડ છે. હવે હું એમને ડોક્ટર ચંપાબેન કહું છું, ડોક્ટરેટની ડિગ્રી આપતો જાઉં છું. કેમ કે એને આખા ફેમિલીને સાથે કેવી રીતે રખાય એમાં પીએચડી કરેલું છે. એટલે સુખ ન્યાથી ચાલુ થાય. હવે તમને સુખની વ્યાખ્યા કરું તો મારો દીકરો છે અત્યારે 31 વર્ષનો છે. ઈ જ્યારે એને આઈઆઈટીએમમાં એમબીએ કર્યું, પછી લંડન ઇકોનોમિક્સનું કર્યું અને અત્યારે કંપનીનો માનો કે એન્જિન બની ગયો છે. પણ ગોવિંદ કાકાનો દીકરો એટલે નહીં, એની લાયકાતથી ભિન્ન છે. તો આ દીકરા અમારે 3rd જનરેશનમાં અત્યારે 12 છોકરા આવી ગયા છે કામમાં. એક પણ છોકરાને કોઈ વ્યસન નહીં, કોઈ વ્યસન નહીં. મારા દીકરાએ 5-6 પાનાનો મને લેટર લખ્યો છે સ્કૂલ જ્યારે પૂરી થઈ ત્યારે. એ તમે હું આજે લેટર વાંચું ને હજી હું ધ્રુસકે ધ્રુસકે રડું છું. એને મને જે મને કમિટમેન્ટ આપ્યું છે કે પપ્પા તમે આજે મારા મિત્રો જે 8 હતા એ 8 મિત્રોમાં એ લોકો ડ્રિંક લેતા હતા, એ લોકો માંસ મદિરા ખાતા હતા અને બીજા કોઈ આઉટલાઈન નહોતી પણ આ 2 હતી. પણ આ તમારો દીકરો બચી ગયો હોય ડિપેન્ડ ઓફ ધ યુ. હું કાંઈ પણ હું મને એ લોકો ઓફર કરે એટલે મને તમે દેખાતા હતા કે હું ગોવિંદભાઈનો દીકરો છું, મારે આ લોકો એટલે હું બચી ગયો છું અને હવે મને બચાવી લીધો છે અને મારા મિત્રોએ મને કોઈ જે ફોર્સ કર્યો નથી. અને આજે એટલે મારું તમને એમ કહેવાનું કે સાચી જે કમાણી છે ને એ જીવન છે ને એ ડૂબી છે. હવે તમને આ વાત કરું ને તો બડાપણ લાગશે પણ ક્ષમા યાચના બડાપણ નહીં, તમારો કોન્ફિડન્સ આવે એટલે હું તમને કહું છું કે તમને કાર હોય તો કઈ કાર તમને આવે બહુ મજા આવે. તમને ભગવાનની દયાથી તમારે જે કારનું નામ લેવું હોય ને અત્યારે કોઈ પણ ગાડીનું એ અમારી પાસે ગાડી છે. તમે જે નામ જોઈએ દાખલા તરીકે રોલ્સ રોયલ છે એ આખા ઇન્ડિયામાં બેસ્ટ છે, એક મારી પાસે છે. હવે હવે એ 50 વર્ષની ઉજવણી કરી તે અમારા છોકરાએ મને ખબર વગર એ 10 કરોડની ગાડી મને પ્રેઝન્ટ આપી. હવે મને જો ખબર હોય કે આ 10 કરોડની ગાડી આપે છે એને એક તો બજારમાં રોડ ઉપર જાય બીક લાગે તો ખૂબ પડી દે ગાડી ચલાવી મજા ન આવે, ટેન્શન રે, 10 કરોડની રોડ ઉપર નીકળતા. હવે તમને કહું કે ભગવાનની દયાથી વેન્ચુરા એરલાઇન છે એ આપણી છે, આપણા ઘરના 3 પ્લેન છે. હવે આપણે પાસે પ્લેન છે, ગાડી છે, 2 ફરારી છે અને આ તમે મર્સિડીઝ ને BMW ડઝન બંધી છે. પણ ગાડી કદી સુખ આપતી નથી, સુખ આપે છે તમારો સ્વભાવ. કોણ સુખ આપે? સ્વભાવ. કારણ કે મેં 6 આનાનું લંચ કરેલું છે લાઠીમાં, ત્યારે 12 આનામાં આખું ખાણું જેટલું ખાવું હોય એટલું, 3 રોટી ને શાક દાળ ભાતના 6 આના એટલે 37 પૈસાનું મેં લંચ લીધું છે. અને હું 97માં મોસ્કો ગયો હતો, ત્યાં ડિનર $350 લીધું છે અને ડિનરમાં હું ત્યાં બધું હોય વેજીટેરિયન બહુ હોય જ નહીં વેજીટેરિયન, એટલે બીક લાગે આ સૂપમાં કાંક છે આમ હશે તો ખાલી ફ્રૂટ ખાધું. કારણ કે એન્ટ્રીના જ હવા $300 હતા, તો 20,000નું ડિનરે લીધેલું છે
અને 6 આનાનું લંચ પણ લીધું છે, પણ તમને અત્યારે ઈ કહો કે સુખ દુઃખ મનના ખેલ છે. ઈ જે હવા $300 ડિનરમાં આનંદ નહોતો, આનંદ હતો એના 6 આનાના લંચમાં, કારણ કે ઈ આપણું ફૂલ. ખેતર ખેડૂત એમ કીધું કે તમે લોકો ક્યાંથી આવ્યા? તો સુરત થી. તો કે હારું. તો કે ઓલા અમારે અરે ભાઈ હતા, એને એમ કીધું કે તમે સુરત માં કોને કોને ઓળખો? તો એને કીધું ભાઈ હું વલ્લભ ટોપીને ઓળખું, વસંતભાઈ ને ઓળખું, ગોવિંદ ભગત ને, આ બધાના નામ સાંભળ્યા, પાંચ નામ એને આપ્યા. તો કે એમાં પાંચ માંથી જ અહીંયા હુતાઈ હોય તો ખાલી હું નીકળાય, થોડા આવી રીતે હું આવા મોટા પડે. તો હું હવે ખેતરમાં હુતો હતો, તો મારા ઉપર હુવાની ટેવ. તો હું તમને એમ કહું કે અલ ઉર્જામાં 2 લાખનો રૂમ મળે દુબઈ, એમાં હું રાજરોકાણો છું, અને આ ખેતરમાં હું હું ઊંઘમાં 2 માં કઈ ઊંઘ હારી ખબર છે? ખેતર. હું કામ ઊંઘ આવતી હતી, ઊંઘ આવતી હતી એટલે લેવા નહીં હતી. તો ઊંઘવાની મજા તમને ઊંઘ આવે તો છે, તમને કઈ ગાટલું ઊંઘ નથી દઈ દેતી, રૂમ કઈ ઊંઘ નથી દઈ દેતો. એ તો આપણો ઈગો વધે કે આ ભાઈ નો 2 લાખના રૂમમાં ભૂતો છે, એ કઈ ઊંઘ નો આવે. ઊંઘ તો તમને આવે તો ખેતર ના આવે. અત્યારે તમને ચોખ્ખું આવે માનો તો પરાણી આવી જાય ને, ઈ હાજ. તો આ વાત ઈ છે કે ભગવાનની દયાથી આ બધું હોવા છતાં ઈ સુખનું કારણ, સુખ દુઃખ. કારણ કે ગાડી છે એ બહુ સારી બધી છે, રોડ ઉપર જાઓ છો આપણો વાંક નથી, સામે વાળો એક્સિડન્ટ કરી જાય ને આપણો પગ ભાંગી જાય, ભાઈ ગાડી આપને સુખ આપ્યું કે દુઃખ આપ્યું? તો ગાડી સુખ જ આપે એવું નક્કી નથી, એ સુખ દુઃખ મનના ખેલ છે. જે પ્રાપ્ત સિદ્ધિમાં સંતોષ, પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, એનું નામ ભક્તિ. અંગ્રેજી મારા કહેતા જે સ્થિતિ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની લો. એટલે મેં પહેલા કીધું તમને કે મુંગેરીલાલના સપના જોતા નહીં. મિત્રો રોજ છે ને ગીતાજીમાં ભગવાને એમ લખ્યું છે, કામ ક્રોધ અને લોભ આ ત્રણ આત્માની દુર્ગતિ કરવા વાળા નરકના દ્વાર છે. ભાઈ અધોગતિમાં જવું છે તો 3 દરવાજા છે ને આપણે અમદાવાદમાં, 3 દરવાજા કયા? 3 દરવાજા કામ ક્રોધ અને લોભ. આ ગીતામાં કીધું ભગવાન, ડોંગરેજ મહારાજે કીધું આ 3 વસ્તુમાં કે ત્રણે વસ્તુ રાક્ષસ છે. આ 3 રાક્ષસ આપણા જીવનના. કયા 3 રાક્ષસ? કામ ક્રોધ અને લોભ. પણ એ થોડુંક સમજાયું કે જો ભાઈ લોભ કરવા વાળાને પોતાને કદાચ સંગ્રહ કર્યો હોય, પોતાને કાયમ ન આવે તો બીજાને તો હંગરેલું હોય તો કાયમ આવે. અને કામ વાસનામાં સુખ નથી પણ એક સુખનો ભાસ છે, તો ક્ષણિક સુખનો ભાસ તો થાય છે. પણ ત્રીજો જે રાક્ષસ ક્રોધ છે, એ તો એવો ભયંકર છે કે જેને ક્રોધ આવે એને સુખ ન મળે, જેની ઉપર ક્રોધ કરે એને સુખ ન મળે. એટલે આ 3 રાક્ષસોમાં ખરાબમાં ખરાબ મોટો રાક્ષસ ક્રોધ. મોરારી બાપુએ શું કીધું કે ભાઈ આ 3 રાક્ષસો છે એને બચવા માટે તો તમે એના 10 સમજી લો. તો લોભનો કયો ભાઈ? પાસ્ટ પ્રેઝન્ટ કે ફ્યુચર? લોભ માટે ફ્યુચર. લોભનો કાળ છે ભવિષ્યકાળ, અને કામનો વર્તમાન કાળ. કામ કોઈ દિવસ હોય નહીં ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં, કામ વાસના હંમેશા વર્તમાન કાળમાં જ હોય. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે આ સૃષ્ટિમાં કોઈ સ્ત્રી ખરાબ નથી, કોઈ પુરુષ ખરાબ નથી, એને મળવો સમય ખરાબ છે. આ સમય સાચવી લે, વર્તમાન કાળ સાચવી લે, પ્રેઝન્ટ સાચવી લે તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કામનો કાળ છે
પ્રેઝન્ટ અને ક્રોધનો કાળ છે પાસ્ટ, ભૂતકાળ. અને આ સૃષ્ટિમાં સમજાવતા ડોંગરેજી મહારાજ કે સાક્ષાત ભગવાન આવે તોય પાસ્ટને કોઈ ચેન્જ કરીએ કે હવે વાત રહી આપણે કે ક્રોધનો કાળ ભૂતકાળ અને ભૂતકાળ સાક્ષાત ભગવાન આવે તો ભાઈ ચેન્જ થાય. આજ સવારે 9 વાગ્યે કઈ બન્યું હોય ને આપણે કહીએ ને ચેન્જ કરવું છે તો થાય ન થાય તો સાક્ષાત ભગવાન આવે જે ફરી શકે એમ નથી, એના માટે આપણે ક્રોધ કેમ કરવો જોઈએ? આપણે એટલું જ વિચારવાનું ભાઈ એક્સિડન્ટ થઈ ગયું, હાલો કોઈની હાથે તો હવે એક્સિડન્ટ થઈ ગયું આપણી ગાડીનું, પછી સેજ એને તમે હસી આપી દો એટલે 50% કામ પૂરું થઈ જાય, પછી તમારો ઝઘડો 50% બાકી રહે. જો તમે કોઈને અરે એક્સિડન્ટ થાય એક હસી આપી દો એટલે એ પોલીસ સ્ટેશન લઈ જવાના ન લઈ જાય, ખાલી ધકે ગાડી દે, અને એ લાફો મારવાનો હોય તો ખાલી 2 શબ્દો કહે, અને 2 શબ્દો કહેવાના હોય તો પછી બંધ રાખે, કારણ કે એક હસી આપો એટલે 50% કામ પૂરું થઈ જાય. એટલે ક્રોધનો કાળ ભૂતકાળ, એક્સિડન્ટ થઈ ગયું તો થઈ ગયું, હવે ચેન્જ થવાનું જ નથી, તો જે બની ગયું એને સ્વીકારી લો. અને કાંઈ તમારે પાછું કહેવું હોય 1 મિનિટ તમે ઊભા રહો, કાંઈ થયું નુકસાન કોઈએ કર્યું તો તરત જ ઇન્સ્ટન્ટ એને તરત ને તરત નહીં જવાબ આપો, 1 મિનિટ ઊભા રહો કે મારે આને શું કહેવું જોઈએ, ખરેખર કહેવાય જેવું છે. જો તમે કોકની આરે આખું વર્ષ એની સેવા કરી પણ એક વાર ક્રોધ કર્યો એનું અપમાન કર્યું એટલે એક વર્ષ તમે સેવા કરી એ તમારું બધું ગયું. અમારા કાઠિયાવાડમાં કહેવાય કળિયું હાલી ગયું, બધું હાલેતર થાય ખેતરમાં પછી રાખ હાલી જાય ને એટલે બધું પાછું હતું એમ ને ઉકળી જાય. તો આપણે કરેલું આપણે એક તો બધાને કામ કામ કરતા હોઈએ કે આપણને મેં પહેલાં કીધું ને પાર્ટનરશીપ મળે સારી રીતે, હવે એને તો આપણે પાર્ટનરશીપને વિખેરી નાખી એકવાર ક્રોધ કરવાથી. તો આ 3 આધારે હું તમને કહું કે હું તમને કહીશ કે તમે ક્રોધ હવે કરતા નહીં. તમે કેમ માનો? તો જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. મેં 40 વર્ષથી કોઈને ક્રોધ કર્યો નથી એટલે હું પાળું છું એટલે તમને આ ક્રોધ આવે. હવે તમને બીજું વિચારવાનું, ક્રોધ આવે ને હું કામ આવે? સામેવાળાએ કંઈક ખોટું કર્યું હોય, કંઈક ખરાબ કર્યું હોય, આપણને કંઈક કહી દીધું હોય ત્યારે હવે હું વિચારવાનું ખબર છે કે આ મગજ જે બનાવ્યું છે મારું એ મેં બનાવ્યું છે ને મેં નથી બનાવ્યું? તો મારા મા બાપે બનાવ્યું ના, મારા મા બાપે નથી બનાવ્યું, તો કોણે બનાવ્યું? કુદરતે, અદ્રશ્ય શક્તિ જેને આપણે કહીએ, ભગવાન કહીએ, માતાજી, ખુદા, ઈશ, જેને જે કહેવું હોય કે કોણે કર્યું ભાઈ? મગજ. અને સેલ અંદર કેટલા ગોઠવા, કોઈ કે 2 કરોડ, કોઈ કે 2 મિલિયન, 200 મિલિયન, જેને જે કહેવું હોય કે, પણ મૂળ તો અંદર આ બધા સેલ ગોઠવીને મગજ બનાવ્યું છે ને વિચાર અહીંથી આવે. તો આપણે સામેવાળો જ્યારે આપણી હારે બરાબર વહીવટ ન કરે, બરાબર વાત ન કરે, તો હવે તમને એની ઉપર દાજ નહીં સડે પણ દયા આવશે. હું તમને સમજાવી દઉં, હું વિચારવાનું ખબર છે કે આનું મગજ બિચારે એને તો બનાવ્યું નથી, એના મા બાપે તો બનાવ્યું નથી, હવે કુદરતે બનાવ્યું છે. તો બિચારાને આવું મગજ બન્યું અને ભગવાને મારું એવું બનાવ્યું હોત તો તો મને કેટલું. હવે કોક છે ને આપણે કાંઈ પણ વાત કરીએ ને તો આડું આડું બોલતા હોય, એટલે તમારે આપણે એમ વિચારવાનું વિચારાને ભગવાને એક સેલ આડો ગોઠવી દીધો એટલે આડું આડું બોલે. હવે કોઈ ઊંધું બોલતા હોય તો આપણે એવું વિચારવાનું વિચારાને કે વિચારીને એક સેલ ભગવાને ઊંધો ગોઠવી દીધો એટલે ઊંધું જ બોલે ને. મને આવો ગોઠવો હોત તો હે ભગવાન તારી બહુ દયા કે તે મારા સેલ કેટલા સરસ ગોઠવા. જોવો
હવે તમને મારે ફોર્મ્યુલા આપવાની છે કે તમારે ગોવિંદ કાકાના માન ખાતર એક મહિનો ક્રોધ નહીં કરવાનો. આ સૂર્ય છે ને, ઈ ઈષ્ટમાં આવે છે ભલા. હવે ઈ ભલે કદાચ પશ્ચિમમાં ઉગે, આ બાજુની ને ઉલટો ઉગી જાય, આખી દુનિયા ફરી જાય, પણ એક મહિનો આ તમે ક્રોધ નહીં કરો એવું તમારે ગોવિંદ કાકાને પ્રોમિસ આપવાનું છે. અને પ્રોમિસ આપવાનું એટલે આપણે અમારા કાઠિયાવાડમાં પાનબાઈ એટલે ગંગા સતી ને પાનબાઈ થઈ ગયા, ગંગા સતી એનું એક ભજન છે. વચન વિવેકી છે જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદીક લાગે તેને પાય. જો બ્રહ્માદીક દેવતાઓ કોને પગે લાગે? જેના વચનમાં વિવેક હોય. એટલે તમે મને ગોવિંદ કાકાને વચન આપો એટલે તમારે એક મહિનો વચન પાળવાનું. હવે તમને ક્રોધ કરવાનું આવ્યું તો તમારે લખી રાખવાનું કે અત્યારે મારે જોરદાર ક્રોધ કરવો તો, પણ આ ગોવિંદ કાકો આડો આવ્યો છે એટલે હવે અત્યારે તો નહીં થાય, એક મહિનાની મુદત પૂરી થાય ને પછી હું આને હોથા બોલાવી દઈશ. તમારે એક મહિના સુધી બધા ક્રોધ ભેગા કરવાના, લખી રાખવાના, અને મહિના પછી તમારે જે કરવું હોય તે કરજો, પણ ગોવિંદ કાકાને એક મહિનો આપવાનો. મિત્રો, જો એક મહિનો તમે ક્રોધ વગરના રહી ગયા તો તમે આખી જિંદગી ક્રોધ કરશો નહીં, કારણ કે તમને ખબર પડશે ઓહો આવી લાઈફ છે. ક્રોધ હું ખાતા સુધી કેટલા, કારણ કે આપણે ક્રોધ કરીએ છીએ ને બધાને એમ છે કે ભાઈ ક્રોધ કરવો જ પડે, નકર છોકરા હારે નહીં. પણ કોઈ કાંઈ કોઈ દે ક્રોધ નહીં કર્યો, તો આ તમે જોયા સેંકડો છોકરા બધા હારે જ છે. કઈ ક્રોધથી હારે, ક્રોધથી તો ઉપરથી આપણી દાજ કરે આપણને હારે કે આ ભૂવા ન આવે. તો હા, મારું અભિયાન છે કે તમે બધા બહુ સારા સજ્જન સુજ્ઞ છો, બધા મમ્મી પપ્પાને રોજ પગે લાગતા જશો, મમ્મી પપ્પાને હગી કરતા જશો, પણ આજથી દીકરી હોય કે દીકરો હોય, એ આજે ઘરે જાય એટલે સીધા એની મમ્મીને પગે લાગશે અને પછી ભેટી પડશે. અને કદાચ રોજ જે આવું કરતા હશે એ મમ્મીને તો કાંઈ નવાઈ નહીં લાગે, પણ જે નથી કરતા અને આજે પહેલી વાર પગે લાગીને હગી કરશે તો મમ્મીને એવું લાગશે કે આ મારી દીકરીનું કે મારા દીકરાનું કાંઈ મગજ ખાઈ ગયું. તો એને એમ કહેવાનું, ના મમ્મી તારા દીકરાને કાંઈ નથી થયું, પણ આજે ગોવિંદ કાકો ગાંડો આવ્યો હતો ને એને આ કીધું છે અને મને સાચું લાગ્યું છે, એટલે આજથી હવે હું તને પ્રેમ કરીશ. અને કારણ શું છે કે અમારે ત્યાં 12 ધોરણ સુધીની સ્કૂલ છે, 12મા ધોરણની દીકરીઓને હું પૂછું ને કે તમને મમ્મી વાલા કે પપ્પા, તો એ મોટે ભાગે કે પપ્પા 95%. એટલે ભાઈ, જ્યારે તમે જન્મા ત્યારે તમને દૂધ કોણે પાયું? મમ્મી. મોટા કોણે કર્યા? મમ્મી. રોજ સવારે નવરાવી અને સ્કૂલે કોને મોકલ્યા? મમ્મી. તમે લોકો જ્યારે સ્કૂલે જવાનું હોય એને ફરવા જવું હતું, તમારી હારું થઈને એને ફરવાનું બંધ રાખ્યું, એને કોકના લગ્નમાં જવું હતું, તમારી માટે થઈ એને લગ્નમાં જવાનું બંધ રાખ્યું, તમારી માટે થઈ સવારે કેટલી સરસ એને નિંદ્રા આવે, મજાથી આનંદ કરવી હતી, તમને લોકોને સ્કૂલે મોકલવા માટે સવારે 5 વાગ્યામાં 5:30 વાગ્યામાં 6 વાગ્યામાં જાગ્યા, એને ઊંઘ 8 વાગ્યા સુધી હું હતું, તમારી હારું થઈને એ રોજ જાગ્યા, તમારી હારું એને જીવન જોછાવર કર્યું. અને પપ્પા તો સાંજે આવે ટ્રુક કરતા, મોટરસાયકલ હોય કે મોટર હોય, પપ્પા અમને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઓ, ના લઈ ગયા એટલે પપ્પા હારા, પપ્પા મને લઈ આપો ને એટલે હારા, પણ પપ્પા કરતા મમ્મીનું સ્થાન 10 ટાઈમ 10 ગણું ઊંચું છે, 10 ટાઈમ મમ્મીનું સ્થાન. એટલે આજથી તમે અત્યારથી મમ્મીની અરે જે પણ બિહેવિયર કર્યો હોય એમાં દીકરો હોય કે દીકરી હોય, આજથી તમારો નવો જન્મ, તમે આજથી મમ્મી ઇઝ તમારો ભગવાન, મમ્મી ઇઝ સર્વે સર્વા, અને પપ્પા પણ ખરા
પણ પપ્પા સેકન્ડ, ફર્સ્ટ મમ્મી. એટલે તમે આજે જશો મમ્મીને, અત્યારે ઓલરેડી મમ્મીને રોજ પતિ લાગતા હોય, મમ્મી પપ્પા બે ને એટલા હું સાથ કરું. ચાલો આ લોકો તાલી બજાવો. 25% ધન્યવાદ સાહેબ. તમને ખરેખર નમસ્કાર છે કે તમારા વિદ્યાર્થી સ્ટુડન્ટ આવા છે કે જે મમ્મી પપ્પાને ભગવાન સમજે છે. ખૂબ આનંદ છો. હવે જે 75% બચ્યા, આજે હોય 100% હવે આપણા અભિયાન આજથી 100 પછી આજે પપ્પા આવશે ઘરે. માર કામે ગયા હોય, દુકાને ગયા હોય, કાંઈ પણ સર્વિસમાં ગયા હોય, એટલે આવે. એટલે દીકરો હોય કે દીકરી ઘરે હોય તો દરવાજો ખોલવા એમણે જ જવાનું, અને જેવા આવે એવા પગે લાગવાનું, અને પછી ભેટી પડવાનું. એટલે એને ચાહે કે આ ગાંડી થઈ ગઈ મારી દીકરી કે મારી દીકરો ગાંડો થઈ ગયો, એને સેમ જવાબ આપવાનો. અને આજથી તમારું જીવન ભરપૂર બની જાય. બધા સુધી જે તમે ભૂલો કરી એને આજે, કદાચ માનો એવું પણ બને, તમે આજે જ્યારે મમ્મીને વળગી પડો અને મમ્મીને એમ કહો કે હવે તું મને આજે મારી આંખ ખુલી, મમ્મી તું મારી ભગવાન છે, તો કદાચ એને એના 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 જે હરખના જે આંસુ આવશે એ જ તમારું ભાવિ બનશે, એ જ તમારું. કારણ કે એણે આખી જિંદગી જે તમારા માટે ન્યોચાવર કરી છે એનો એક ઓલામાં એને બદલો મળી જશે. તો આજે સેમ ક્રોધને જેમ જ આજથી જે લોકો મમ્મી પપ્પા બે ને હા ચોખવટ કરી લો, કોઈ યુવાન છોકરાએ એવું નહીં વિચારવાનું કે કાંઈ મમ્મીને હકી કરાય, કોઈ યુવાન દીકરીએ એવું નહીં વિચારવાનું કે પપ્પાને કાંઈ હકી કરાય. અરે આ ભાગવતમાં કથા આવે છે એમાં રાધા કૃષ્ણના પ્યારની વાત આવે છે કે કેટલો નિર્દોષ પ્યાર હતો કે બાપ દીકરીના સંબંધ કર જેવો. બાપ દીકરીનો સંબંધ તો એમાં એક્ઝામ્પલ ભગવાન માટે આપવા પડે છે. આ બાપ દીકરીને કોઈ દિવસ વિષય વિકારની વાત ન હોય એટલે તમારે એ વિચારવાનું જ નહીં. એટલે દીકરો હોય કે દીકરી હોય, મમ્મી પપ્પા બેને રોજ હકી કરશે. ઘરેથી નીકળો ત્યારે પગે લાગી હકી કરીને નીકળવાનું, સાંજે ઘરે જાઓ ત્યારે પગે લાગીને પાછું હકી કરવાનું, બે ટાઈમ પગે લાગવાનું.